નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી કેન્દ્ર શાસિત પ્રદેશના વિશેષ અતિથિ તરીકે દમણ આવ્યા. ધરમપુર તાલુકામાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો. કુંભઘાટ પર લક્ઝરી બસ પલટી, 14થી વધુ લોકોને ઈજા. લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા જાહેર સભા સંબોધી. હવે સમાચાર વિગતવાર જોઈએ. દાદરા નગર હવેલી દમણ દીવના લોકો માટે ખુશીની વાત છે કે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી કેન્દ્ર શાસિત પ્રદેશના વિશેષ અતિથિ તરીકે દમણ આવ્યા છે. દમણ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે માનનીય રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. દમણ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે માનનીય રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું ગવર્નર હાઉસ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમને સ્મૃતિચિહ્ન પણ અર્પણ કરવામાં આવ્યું. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવની બે દિવસીય મુલાકાતે છે. સેલવાસ ખાતે 78 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આવતીકાલે સેલવાસની મુલાકાતની શરૂઆત સાયલી ખાતે આવેલા નમો મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરની મુલાકાત લઈ મેડિકલ ફેકલ્ટીના સ્ટુડન્ટને મળશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો મુખ્ય કાર્યક્રમ સેલવાસ ઝંડા ચોક ખાતે રૂપિયા 75 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરના લોકાર્પણ કરશે. આ ઉપરાંત 3 કરોડના ખર્ચે ઓવરબ્રિજ નીચે ફિટનેસ અભિયાન અંતર્ગત ગેમિંગ ઝોનના બીજા ફેઝનું લોકાર્પણ કરશે. સ્ટેજ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધન કરશે. ત્યારબાદ નરોલી ગામે શાળાની મુલાકાતે જશે. વલસાડના ધરમપુર તાલુકામાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે. વલસાડના ધરમપુર તાલુકામાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે. ધરમપુરના હનમતમાળ ગામના મોહપાડા ફળિયામાંથી આ દીપડો પાંજરે પુરાયો છે. એક ખેડૂતના ઘર આંગણે બકરીનું માર્યણ કર્યું હતું. ગામ આજુબાજુ દીપડાની હાજરીના કારણે લોકોમાં ભયનો માહોલ હતો. વન વિભાગ દ્વારા દીપડાને ઝડપવામાં કરવામાં આવી રહ્યા હતા પ્રયાસ. આખરે ખુખાર દીપડો પાંજરે પુરાતા તાલુકામાં નાગરિકો દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. કુંભઘાટ પર લક્ઝરી બસ પલટી, 14થી વધુ લોકોને ઈજા. લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા જાહેર સભા સંબોધી. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના કપરાડા નજીકની ઘટના કુંભઘાટ પર લક્ઝરી બસ પલટી, 14થી વધુ લોકોને ઈજા પહોંચી. વલસાડના કપરાડા નજીકની ઘટના કુંભઘાટ પર લક્ઝરી બસ પલટી મારી હતી, જેમાં 14થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે કપરાડા, ધરમપુર અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના મોડી રાતે બની હતી. વલસાડથી મહારાષ્ટ્રના નાસિક તરફ આ બસ જઈ રહી હતી. ઢોળાવાળા રસ્તા પર અનેક વખત આવા રીતે અકસ્માતો સર્જાય છે. વલસાડના પાડીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. ઢોરે ભર બજારમાં પૌત્ર અને નાના પર કર્યો હુમલો. વલસાડના પાડીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. ઢોરે ભર બજારમાં પૌત્ર અને નાના પર હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે. આસપાસના લોકોએ બચાવવા પ્રયાસ કર્યો હતો. ઢોરના ત્રાસના કારણે અનેક વખત આ અકસ્માતો સર્જાય છે. પાલિકાના રેડિયાળ વહીવટના કારણે ઢોરની સમસ્યા યથાવત છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. લોકસભાના દંડક તેમજ વલસાડ ડાઉન સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા જાહેર સભા સંબોધી. બાદ ફરી આપનું સ્વાગત છે. આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પાલઘર લોકસભાના વિક્રમગઢ વિધાનસભા ખાતે ભાજપના ઉમેદવાર શ્રી હરીશચંદ્ર ભોએ તેમજ બોઈસરના શિવસેનાના ઉમેદવાર શ્રી વિલાસ તારેજી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉપમુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં વિશાળ જનમેદની વચ્ચે જાહેર સભા સંબોધી હતી. આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પાલઘર લોકસભાના વિક્રમગઢ વિધાનસભા ખાતે ભાજપના ઉમેદવાર શ્રી હરીશચંદ્ર ભોએ તેમજ બોઈસરના શિવસેનાના ઉમેદવાર શ્રી વિલાસ તારેજી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉપમુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં વિશાળ જનવેદની વચ્ચે જાહેર સભા સંબોધી હતી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી કેન્દ્ર શાસિત પ્રદેશના વિશેષ અતિથિ તરીકે દમણ આવ્યા. ધરમપુર તાલુકામાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો. કુંભઘાટ પર લક્ઝરી બસ પલટી, 14 વધુ લોકોને ઈજા. લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા જાહેર સભા સંબોધી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.